ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા જ મજામાં હશો બરાબર ને મિત્રો આજે ગુજરાતીમાં આપણે એક નવો પાત ભણવાના છે બરાબર અને પાઠનું નામ છે સોનેરી પંખી જે પૂરકવાચક પાતનો છે તો મિત્રો તમે પંખીઓ તો ઘણા બધા જોયા હશે બરાબર ને પણ તમે સોનેરી પંખી ક્યારેક જોયો છે હમ નથી જોયું ને તો ચાલો આજે આપણે આ સોનેરી પંખીનો પાથ ભણવાના છે અને તેમાં આપણે જોઈશું કે સોનેરી પંખી કેવું છે તો તમે બધા તૈયાર છો ને ઓકે તો ચાલો આપણે આ પાથને વાંચન દ્વારા શરૂ કરીએ પૂરક વાચક પાઠ ત્રણ સોનેરી પંખી આ પાથના લેખિકા છે શ્રદ્ધા ત્રિવેદી તો ચાલો મિત્રો આપણે આ પાથનું વાંચન કરીએ અને સમજીએ નંદનના મામા શહેરમાં રહેતા હતા એકવાર નંદનના મામા નંદનના ઘેર આવ્યા સવારના દસ વાગ્યા હતા પણ નંદન ઊંઘતો હતો અગિયાર વાગ્યાની તો નિશાળ હતી મામાને ખૂબ નવાઈ લાગી તેમણે નંદનને જગાડ્યો નંદનના મામા ક્યાં રહેતા હતા શહેરમાં રહેતા હતા અને તે નંદનના ઘરે આવે છે અને જ્યારે તે ઘરે આવે છે ત્યારે નંદન સવારના દસ વાગ્યા હતા છતાં પણ તે ઊંઘતો હતો અને અગિયાર વાગ્યે તો તેણે શાળાએ જવાનું હતું તો આ જોઈને તેના મામાને ખૂબ નવાઈ લાગે છે કે શાળાએ અગિયાર વાગે જવાનું છે અને દસ વાગ્યા છતાં પણ નંદન સૂઈ રહ્યો છે એટલે મામા તેને જગાડે છે નંદન ઉઠ્યો સમય થોડો હતો તેથી તેણે ઝતજત ખાઈ લીધું ને ગયો નિશાળે નંદને શાળાએ અગિયાર વાગે જવાનું છે અને એ દસ વાગે ઉઠે છે એટલે તેણે સમય ઓછો હતો એટલે તેણે તેને તો કરવું જ પડે ને એટલે તે પોતાનું ઝડપથી કામ પતાવી દે છે અને શાળાએ જાય છે નંદનની મમ્મી કહે આવું જ થાય છે ભારે ઊંઘણસી છે નંદન મોડો ઉઠે ત્યારે લેસન પણ કરવાનો સમય ભાગ્યે જ મળે છે રાત્રેએ ઠાકેલો ઊંઘે છે નંદનની મમ્મી શું કહે છે કે નંદન ઊંઘણસી છે ઊંઘણસી કે એટલે ઊંઘ્યા કરવાની ટેવવાળો તે ઊંઘણસી છે તે મોડો ઉઠે છે એટલે તેનું લેસન કરવાનું પણ રહી જાય છે તેને લેસન કરવાનો પણ સમય મળતો નથી ભાગ્યે જ તે લેસન કરે છે અને રાત્રે પણ તે થાકેલો થાકેલો જ રહે છે અને ઊંઘી જાય છે જુઓ મિત્રો નંદન મોડો ઉઠે છે અને એ મોડો ઉઠે છે તેને કારણે તે પોતાનું કંઈ પણ કાર્ય સમય પ્રમાણે કરી શકતો નથી તો આના પરથી આપણે શું શીખવું જોઈએ કે આપણે પણ સવારે વહેલા ઉઠવું જોઈએ જેથી આપણે આપણું કામ સમયસર કરી શકીએ અને સમયસર કામ કરીએ તો થાક લાગતો નથી નંદન મોડો ઉઠે છે તેને કારણે તેને કેટલી બધી તકલીફો પડે છે તે તંદુરસ્ત પણ રહેતો નથી એક દિવસ માથું દુખે અને એક દિવસ પગ દુખે કંઈક ને કંઈક એને થતું જ રહે છે તે ઠાકેલો ઠાકેલો પણ રહે છે શા માટે કારણ કે તે મોડો ઊઠે છે મોડો સૂઈ જાય છે અને પોતાનું કામ સમયસર કરી શકતો નથી મોડા ઉઠવાને કારણે તેણે ભાગંભાગ કરવી પડે છે અને તેને કારણે તેને શું લાગે છે થાક લાગે છે અને તેને કારણે તે તંદુરસ્ત પણ રહી શકતો નથી મામા બે ત્રણ દિવસ રહ્યા તેમણે જોયું કે નંદન મોડો જ ઉઠે છે અને તેથી તે કંઈ જ કરી શકતો નથી બે ત્રણ દિવસ પછીની વાત છે નંદન અંદરના ઓરડામાં સૂતો હતો જાગી તો ગયેલો પણ પથારીમાં ખાલી પડી રહ્યો હતો નંદનની મમ્મીને મામા કહેતા હતા જો બહેન એક ખાનગી વાત કહું એવું સાંભળ્યું છે કે એક સોનેરી પંખી છે જો કોઈ એ પંખી જુએ તો પછી એનો બેડો પાર થઈ જાય નંદનના ઘરે તેના મામા હજુ બે ત્રણ દિવસ રહે છે અને બધું જ નંદન શું કરે છે એ જુએ છે અને પછી એ એના મામા એના મમ્મીને વાત કરે છે નંદન જ્યારે અંદર ઓરદામાં સૂતો હતો ત્યારે તે સૂ તો ગયો જ હતો પણ ફક્ત તે પથારીમાં આ રીતે પડી રહ્યો હતો તો નંદનના મામા નંદનની મમ્મીને કહે છે કે એક ખાનગી વાત કહું ખાનગી એટલે એકદમ અંગત કોઈને ખબર ના હોય એવી શું કહે છે મામા શું કહેશે મામા કહે છે એક સોનેરી પંખી સોનેરી પંખી એટલે એ વળી કેવું પંખી તમે જોયું છે મેં તો નથી જોયું પણ આ નંદનના મામાએ જોયું લાગે છે તે કહે છે કે એક સોનેરી પંખી છે અને જો કોઈ એ પંખીને જોવે તો એનો બેડો પાર થઈ જાય બેડો પાર થઈ જાય એટલે કે તેનું કામ સફળ થઈ જાય તે જે ઈચ્છે એ કામ થઈ જ જાય તે એવું ઈચ્છે કે મારે પહેલો નંબર લાવો છે તો એનો પહેલો નંબર આવી જાય આગળ જોઈએ શરીર પણ સારું રહે અને મન પણ તેથી તે માણસ બધાય કામ સારી રીતે કરી શકે શું કહે છે મામા એના કે તેનાથી શરીર પણ સારું રહે અને આપણું મન પણ સારું રહે અને શરીર અને મન સારું હોય તો બધું જ સારું થાય એ પંખી મારા વિનુએ જોયું ત્યારથી તે કેવો હતો કત્તો થઈ ગયો છે ને ભણવા માયા આગળ આ તારા નંદન કરતા ઉંમરમાં નાના છે પણ દેખાય છે કેવો મોટો મામા શું કહે છે મામા કહે છે કે આ પંખીને મારા વિનુએ જોયું છે વિનુ એટલે કોણ મામાનો દીકરો તે કહે છે કે તેણે જ્યારથી પણ આ પંખીને જોયું છે ને ત્યારથી એ મસ્ત હુસ્ત હદ્તોકતો હદ્તોકત્ત્વો એટલે કે હુષ્ટ પુષ્ટ અથવા શરીરે એકદમ ભરાવદાર અને મજબૂત થઈ ગયો છે અને તે ભણવામાં પણ ખૂબ આગળ વધી ગયો છે મામા કહે છે કે તારા નંદન કરતા તો તે નાનો છે પણ છતાં પણ તે મોટો દેખાય છે કોણ વિનો આ સાંભળી નંદનની મમ્મી કહ્યું પણ એ સોનેરી પંખી હોય છે ક્યાં એ દેખાય ક્યારે હવે નંદનની મમ્મી પ્રશ્નો કરે છે કે ક્યાં હોય ક્યારે દેખાય એના મામા કહે છે એ જોવા માટે તો વહેલા ઉઠવું પડે સીમમાં જવું પડે ત્યાં ખુલ્લી જગ્યાથી એ બહુ સરસ રીતે દેખાય વળી એ પંખી એવું છે ને કે ઓછામાં ઓછું બે ત્રણ મહિના એની પાછળ પડીએ ત્યારે માંદ દેખાય ઓળખાય બહેન મારું કામ હવે પૂરું થઈ ગયું છે એટલે આજ હું જાઉં કોઈ વાર કાગળપત્ર લખજે મામા શું કહે છે કે આ સોનેરી પંખીને જોવું હોય ને તો એકદમ વહેલા ઉઠવું પડે અને વહેલા ઉઠીને સીમમાં જવું પડે સીમમાં જવું એટલે કે સીમ એટલે ખેતર અથવા તો જે ગામની હદ હોય ને ગામની હદ પૂરી થતી હોય ને એને સીમ કહેવાય તો એને જોવા માટે ત્યાં જવું પડે ખુલ્લી જગ્યામાં જવું પડે તો જ એ એકદમ સરસ રીતે દેખાય અને એવું નહીં કે એક જ દિવસમાં એ દેખાય છે એને જોવા માટે તો ખૂબ મહેનત કરવી પડે એક નહીં બેથી ત્રણ મહિના તેની પાછળ પડી રહેવું પડે એટલે કે લાગ્યા રહેવું પડે ત્યારે એ સોનેરી પંખી દેખાય તમે એક દિવસ જોવા જાઓ વહેલા ઉઠો અને પછી ના કરો તો એ પંખી દેખાય નહીં એટલે એના માટે તમારે એકદમ વહેલા ઉઠવું પડે આ રીતે મામા તેની બહેનને કહે છે અને પછી કહે છે કે હવે તમારું કામ પૂરું થયું હું તો જાઉં છું તો સોનેરી પંખી કેવી રીતે જોવા મળે એ વાત મામા અહીં નંદનની મમ્મીને સમજાવી ગયા વિદ્યાર્થી મિત્રો તમને પાથ ત્રણ સોનેરી પંખીનો અભ્યાસ કર્યો એમાં તમને સમજ પડી ગઈ હશે બરાબર ને હજુ આપણો પાત અધૂરો છે સમજવાનો બાકી છે તો તેનો અભ્યાસ આપણે હવે પછીના ભાગમાં કરીશું ત્યાં સુધી આવજો